વિકસિત ભારત સશક્ત ભારતના પૂર્ણ કરવા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ના વિઝન માટે ભારતના દરેક ક્ષેત્રમાં કાર્ય રત કર્મચારીઓ સેવા કર્મીઓ વિદ્યાર્થીઓ ભાઈ બહેનો તજજ્ઞો વિકસિત ભારત સશક્ત ભારતના સ્વપ્નને બે હજાર સુધીમાં પૂર્ણ કરીને દુનિયાનું મહત્વનું અર્થતંત્ર સ્થાપિત કરી શકે તે માટે સૌજન જન સમૃદાય શું શું કરી શકે છે તેવા અગત્યના સૂચના રજૂ કરે છે જે સંબંધિત એક અધ્યાય શરૂ કરેલ છે તેને કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાઓમાં પણ કૌશલ્ય દક્ષ તાલીમ પ્રાપ્ત કરનારા ભાઈ બહેનોને પણ ભારતને સંપૂર્ણ વિકસિત કરવા માટે પોતાના વિચારો સૂચનો રજૂ કરે તે માટેના વિવિધ કાર્યક્રમો યોજે છે જે અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે એ કાર્યક્રમનું આયોજન પૂર્વ નગરપાલિકાના અને બોર્ડ ચેમ્બર ઇન્દિરાબેન રાજ અને પૂર્વ શિક્ષણ અધિકારી અને વરિષ્ઠ કેળવણીકાર કે કે રોહિતની ઉપસ્થિતિમાં વકૃત્વ સ્પર્ધાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અગિયાર વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો અને પોતાના વિચારો સૂચનો અને મંતવ્યો રજૂ કર્યા હતા જેમાં પ્રથમ ક્રમાંકે પટેલ ફઝીલા એચ તથા દ્વિતીય ક્રમે પ્રજાપતિ જાગૃતિ પી અને તૃતીય ક્રમે કુરેશી સલમા દિલાવર હતા જે આવનારને મહાનુભાવોના હસ્તે ઇનામા એનાયત પણ કરાયા હતા આ પ્રસંગે નિયામક શ્રી જૈનુલ સૈયદે પણ કાર્યક્રમને બિરદાવી સૌ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા